स्टूडेंट्स, गुड मॉर्निंग एवरीबॉडी। आज आपणे स्टैंडर्ड 12 मा सब्जेक्ट इंग्लिश मा यूनिट नंबर 2 एनो रीड 2 शीखवानो छे, जेनुं टाइटल छे शेडवा शेडी, मतलब के गडनार गडाई गयो, गडनार गडाई गयो। स्टूडेंट्स, आ पोएम द्वारा कवि आपणने अमुक बाबतोनुं रियलाइज करवा माँगे छे। અને આ પોએટનું નામ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય। આ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આપણને માણસોને કંઈક ઉપદેશ આપવા માગે છે અને કંઈક સમજાવવા માગે છે। તો આના વડે જે કંઈ કહેવા માગું છું, પહેલાં આપણે ટ્રાન્સલેશન ગુજરાતીમાં જોઈ લઈએ। તો શું છે સ્ટુડન્ટ્સ, કે આ પૃથ્વી ઉપર 4 પ્રકારના પ્રાણીઓ હોય છે। સામાજિક પ્રાણીઓ હોય, વનેચર પ્રાણીઓ હોય, જળચર પ્રાણીઓ અને ભૂચર પ્રાણીઓ। આ બધા પ્રાણીઓમાં, બધા જ પ્રકારના ભગવાને જે પ્રાણીઓ બનાવેલા છે, એ દરેક પ્રકારના પ્રાણીઓમાં આપણે જે સામાજિક પ્રાણીઓ છે, માનવો, એ માનવો સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે। અને આપણે જાણીએ છીએ કે આપણે આપણી બુદ્ધિ વડે વૈજ્ઞાનિક શોધો, અલગ અલગ વૈજ્ઞાનિક શોધો કરીને એટલી સુધી સમર્થ બની ગયા છીએ કે ચંદ્ર ઉપર પણ પગ મૂક્યા છે માનવ, અને ચંદ્ર ઉપર પણ વસવાટ કરવાનું વિચારી રહ્યું છે। આપણે જ્યાં બેઠા હોય ત્યાંથી જ રિમોટ કંટ્રોલની મદદથી ટીવી ચાલુ કરી શકીએ છીએ, મોબાઈલને પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ, ટેપને પણ એપ્લાય કરી શકીએ છીએ રિમોટની મદદથી। આ બધું જ શક્ય શાના વડે બન્યું? વૈજ્ઞાનિક સંશોધનોના કારણે। હવે આવા પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનો ઉપરાંત બીજા ઘણા પ્રકારનાની શોધો કરીને આપણે માનવો, જે કોઈ પણ બનાવનાર માણસ હોય ને, એવું વિચારવા લાગે મારા કારણે જ આ વસ્તુ શક્ય બની છે, જો હું ના હોત તો આ વસ્તુ બની જ ના હોત। આપણે ઘરે પણ બધું કામ કરીએ ને કોઈના માટે, તો એમ વિચારતા હોય કે ભાઈ કોઈના માટે આપણે ના હોય, આપણા કારણે કોઈનું કામ સુધરી ગયું હતું, શું વિચારીએ સારું હતું કે હું હતો, નહીં તો તારું કામ બગડી ના જાત। આપણે એવું વિચારીએ અને મનમાં અહંકાર કરી દમન કરીએ કે હા ભાઈ મારા કારણે જ આનું કામ સુધરે છે। તો એવા ઘણા બધા કાર્યો હોય છે કે જે આપણાથી સારા બનતા હોય ને, આપણે જેના માટે ગર્વ અનુભવતા હોય, ભાઈ મારા વડે જ આ કામ બન્યું છે, હું ના હોત તો આ કામ ચોક્કસ બગડી જાત, આવું આપણે માનતા હોઈએ છીએ। ઘરમાં પણ ઘણી વખતે મારી બેન હું છું કે ઘરમાં આવું બધું ચાલે છે, બાકી હું ના હોતા ઘરના તો શું કરે, આવું માનતા હોય છે। પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જે ભગવાને આપણને બનાવ્યા છે, એ આપણા દ્વારા કોઈ પણ સારું કામ કરવાના આપણને એક નિમિત્ત માત્ર બનાવ્યા છે। આપણે વિચારીએ કે આ વસ્તુ મેં કરી તો સારી થઈ, પછી આપણે વિચારીએ હું ના હોત તો શું થાત, એવું નથી। કુદરતે તમને વાત માટે નિમિત્ત બનાવ્યા છે, એટલે તમે ના હોત તો તમારી જગ્યાએ કોઈ બીજા માણસને પૂછી લીધો હોત, બીજા માણસના થ્રુ એ કામ કરાવ્યો હોત, કંઈ એ કામ જે સારું થવાનું હતું એ અટકી ગયું હોત નહીં। તો અહીંયા પણ મતલબ કે જ્યારે આપણને રિયલાઇઝ થાય કે ભાઈ ભગવાને મને નિમિત્ત બનાવ્યું છે, સર્વશક્તિમાન તો ભગવાન છે, એ ભગવાન જ છે ને, એણે જ મને ખાલી નિમિત્ત બનાવ્યું છે, બાકી મારા વડે આ કામ થઈ શકે મને, હું મારી પોતાની બુદ્ધિની કોઈ બુદ્ધિશાળી છું ને, ભગવાને એટલી બુદ્ધિ આપી છે કે જે તેમાં કામ કરી શકું છું। તો અહીંયા પણ જે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે, એ આપણને 4 એક્ઝામ્પલ દ્વારા સમજાવે છે કે તમે જે કોઈ પણ કામ કરો છો, એ કામ તો એ કામ કરવા માટેના નિમિત્ત માત્ર સર્વશક્તિમાન એવા ભગવાનને તમને બનાવેલા એક સાધન રૂપ તમે છો, બાકી કંઈ જ નથી। તો એમાં સૌથી પહેલા સંજામાં કવિ કહે છે કે મારા જૂના દિવસો દરમિયાન હું એક ગડવૈયો હતો, કુંભાર હતો, કે જે માટલાઓને પોતાના ચાકડા ઉપર પોતાની ઈચ્છા પ્રમાણે આકાર આપતો હતો એમ કે, અને મને ઘમંડ હતો કે આટલા સરસ માટલાઓ તો હું જ બનાવી શકું, બીજું કોઈ ના બનાવી શકે, આવો ઘમંડ માણસને લાગતો। પણ પછી શું થયું કે જ્યારે એને ખબર પડી કે ભાઈ આટલા સારા એવા માટલાઓ ઘડવા માટે મને બુદ્ધિ આપનાર, મારા માટે વિચારો લાવનાર, વિચારો અર્પણ કરનાર તો કુદરત જ છે, ભગવાન જ છે, આવું જ્ઞાન જ્યારે કવિને પ્રાપ્ત થયું ને કે ભાઈ સર્વશક્તિમાન ભગવાને જ મને એટલો સમર્થ બનાવ્યો છે કે હું એક માટીના લોયામાંથી સારા એવા માટલા ઘડી શકું છું, જ્યારે આવું એને જ્ઞાન થાય છે ત્યારે એ શું કરે છે, પોતાનું ઘમંડ એનું ઓગળી જાય છે। કવિ કહે છે કે મારું ઘમંડ ઓગળી જાય છે અને હું ખુદ માટી બનવાનું શીખી જાઉં છું। બીજા સ્ટેન્જામાં કવિ કહે છે કે મારા જૂના દિવસો દરમિયાન હું એક કવિ હતો,
કે જે કવિ એવું માનતો હતો કે મારી પેનમાંથી નીકળેલા ગીતો તો દરેકના હૃદયને ભરી લે છે, મતલબ દરેકના હૃદયને ખુશ કરી લે છે. આવા બધાને ખુશ કરે એવા કાવ્યો તો હું જ રચી શકું, બીજું કોઈ નહીં. આવા અહંકારથી ઘમંડથી કવિ રાજતા હતા, પરંતુ જ્યારે કવિને એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે મને આના માટે સમર્થ બનાવનાર તો બીજો કોઈ નહીં પરંતુ ભગવાન જ છે. આવું જ્ઞાન થાય છે ત્યારે કવિ કવિ મટીને એ પોતે કાવ્ય બનવાનું શીખી જાય છે. હવે ત્રીજા સ્ટેન્જામાં કવિ વાત કરે છે કે મારા જૂના દિવસો દરમિયાન હું તલવારો ગણનાર ગડવૈયો હતો, કે જે તલવારો સેંકડો એવા યુદ્ધના મેદાનમાં ચમકતી હતી, ઝમકતી હતી. પરંતુ જ્યારે એને જ્ઞાન થાય છે કે આવી તલવારો ગડવાનું જ્ઞાન તો મને ભગવાને જ આપેલું છે, એવી શક્તિ ભગવાને જ આપેલી છે, આવું જ્યારે એને રિયલાઇઝ થાય છે ત્યારે એ પોતે તલવારો ગણનાર ગડવૈયો મટીને પોતે તલવાર ગણવાનું શીખી જાય છે. અને ચોથા સ્ટેન્જામાં કવિ કહે છે કે મારા જૂના દિવસો દરમિયાન હું એવો સ્વપ્નશીલ માણસ હતો, કે જે સ્વપ્નશીલ માણસ ઘમંડથી ભરપૂર હતો. શાનું ઘમંડ હતું? કે પોતે નીલમ અને મોતીઓનો માલિક છે. નીલમ જડિત જે નીલમ અને મોતીઓનું જે હીરાઓ છે, હીરાઓનો પોતે માલિક છે. આવા ઘમંડથી પોતે ભરપૂર હતો અને ઘમંડથી જીવતો હતો, પરંતુ એને માન થયું કે ભગવાને જ મને શક્તિશાળી બનાવ્યું છે, તો એણે પોતે આ ધીમર બનવાનું છોડીને પોતે જ સ્વપ્ન બની ગયો. તો સ્ટુડન્ટ્સ, આપણે આ ગુજરાતીમાં આ કાવ્ય શું કહેવા માગે છે તે આપણે જોઈ લીધું. હવે આપણે લાઇન બાય લાઇન આ પોએટ શું કહેવા માગે છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલો જે સ્ટેન્જા છે આ સ્ટેન્જાને આપણે જોઈશું. આમ કહેવા માગે જરા કેમેરા આમ કહેવા માગે પહેલા સ્ટેન્જામાં ઇન ડેઝ ગોન બાય, મતલબ કે મારા છૂટી ગયેલા દિવસો દરમિયાન, મારા વીતી ગયેલા દિવસો દરમિયાન, ડેઝ ગોન બાય એટલે વીતી ગયેલા, જે દિવસો વીતી ગયેલા છે તે મારા વીતી ગયેલા દિવસો દરમિયાન આઈ યુઝ્ડ ટુ બી અ પોટર, હું એક કુંભાર હતો. મારા વીતી ગયેલા દિવસો દરમિયાન હું એક કુંભાર હતો. હું મોર ફીલ કે જે એવું માનતો હતો કે હિઝ ફિંગર્સ મોલ્ડ ધ બિલ્ડિંગ છે, એની આંગળીઓ એ ઓછી માટીને ઘડે છે. ઓછી માટીને ક્યાં ઘડે છે? તો પેટર્ન ઓન હિઝ વિલ્સ, વિલ્સનો મતલબ થશે ચાકડો, ચાકડા ઉપર અલગ 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 એના ગાંઠ આપવા માટે પોતે કુંભાર છે. કુંભાર પોતાના ચાકડા ઉપર લચીલી માટીને અલગ અલગ ગાંઠ માટે ઘડી રહ્યો છે. કવિ કહે છે કે મારા જૂના દિવસો દરમિયાન હું એક કુંભાર હતો, કે જે કુંભાર પોતાના ચાકડા ઉપર લચીલી માટીને, મતલબ ઢીલી માટીને, ઓછી માટીને અલગ અલગ ગાંઠ આપવા માટે ઘડી રહ્યો હતો, એવું એમ કહેવું માનતો હતો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ હવે એવું દાપણ કે જે દાપણ મને છેલ્લે છેલ્લે મળ્યું, જેમ જેમ મોટા થાય ને અનુભવ થાય ને એમને જ્ઞાન મળ્યું, તો મને મારામાં દાપણ આવ્યું, છેલ્લે છેલ્લે મારામાં દાપણ આવ્યું, તો એ દાપણ દ્વારા ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે, તે મારો ગર્વ મટી ગયો, મારો ઘમંડ જે હતું કે હું જ અલગ અલગ આકાર આપી શકું છું તે મારું ઘમંડ જતું રહ્યું. અને આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોટર, મેં કુંભાર બનવાનું બંધ કરી દીધું. સીઝ એટલે અટકાવી દેવું, બંધ કરી દેવું, સ્ટોપ જેને આપણે કહીએ છીએ. મેં કુંભાર બનવાનું છોડી દીધું. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ક્લે, અને માટી બનવાનું શીખી લીધું. ફરી ત્યાં ચેન્જાનું ગુજરાતી જોઈ લઈએ. મારા જૂના દિવસો દરમિયાન હું એક કુંભાર હતો, કે જે કુંભાર એવું માનતો હતો કે હું ભી લે કે કુંભાર એવું માનતો હતો કે પોતાના ચાકડા ઉપર એ ભીની માટીને, મતલબ લચીલી માટીને અલગ અલગ પેટર્ન બનાવવા માટે, એના આકાર બનાવવા માટે ઘડી રહ્યો હતો. પરંતુ
છેલ્લે છેલ્લે મેળવેલા ડાપણના લીધે, ડાપણ આવું શાણપણ એનામાં આવ્યું એના લીધે એ એનો ગર્વ હવે મરી પડવાયો, મરી પડવાયો અને પોતે હવે ગર્વયો બનવાનું છોડી દીધું અને માટી બનવાનું શીખી લીધું. આ પહેલો સ્ટેન્જા હતો સ્ટુડન્ટ્સ. હવે આપણે બીજો સ્ટેન્જા જોઈ લઈએ. ઇન અધર ડેઝ, ઇન અધર ડેઝ એટલે પણ બીજા દિવસો દરમિયાન, મતલબ કે મારા વીતી ગયેલા દિવસો દરમિયાન, મારા વીતી ગયેલા દિવસો દરમિયાન. આઈ યુઝ ટુ બી અ પોએટ, હું એક કવિ હતો. મારા વીતી ગયેલા દિવસો દરમિયાન હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન, કે જેની પેન વડે, કે જેની પેનમાંથી, કે જેની પેનમાંથી. ઇનન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, અસંખ્ય એવા ગીતો બહાર પડતા. હું એક કવિ હતો કે જેની પેનમાંથી. ઇનન્યુમરેબલ મતલબ થશે અસંખ્ય, અસંખ્ય એવા ગીતો બહાર પડતા કે જે ગીતો ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લોકોના હૃદયને જીતી લેતા. બટ નાવ, પણ હવે, થ્રુ ન્યૂ ગોડ નોલેજ, પણ હવે નવા મેળવેલા જ્ઞાન વડે, પણ હવે મારામાં નવું જ્ઞાન આવી ગયું, નવા મેળવેલા જ્ઞાન વડે. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે નવું જ્ઞાન મારામાં લાંબા સમય સુધી હતું જ નહીં. હું આજે ઘમંડમાં રાજતો હતો કે મારી પેનમાં જે નીકળેલા ગીતો દરેક લોકોના હૃદયને જીતી લે છે એવા ઘમંડમાં રાજતો હતો. ત્યાં સુધી તો મારામાં સાચું જ્ઞાન હતું જ નહીં. જે સાચું જ્ઞાન મારામાં નહોતું એ નવું જ્ઞાન મેં મેળવ્યું, તો એ નવા જ્ઞાન વડે હવે તો મેં આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોએટ, મેં કવિ બનવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ, અને હવે હું ગીત બનવાનું શીખી ગયો છું. ફરીથી આપણે આ સ્ટેન્જાનું ટ્રાન્સલેશન એનું જોઈ લઈએ. મારા વીતી ગયેલા દિવસો દરમિયાન હું એક કવિ હતો, કે જેની પેનમાંથી અસંખ્ય એવા ગીતો બહાર પડતા અને આ અસંખ્ય એવા ગીતો લોકોના હૃદયને જીતી લેતા હતા. પણ હવે જે મારામાં અત્યાર સુધી નહોતું એવું નવું મેળવેલું જ્ઞાન, એ નવા મેળવેલા જ્ઞાન વડે હવે મેં કવિ બનવાનું છોડી દીધું છે અને પોતે ગીત બનવાનું શીખી લીધું છે. સ્ટુડન્ટ્સ, આપણે આ બે સ્ટેન્જા જોયા. હવે આપણે આ બાજુના બે સ્ટેન્જા જોઈએ જરા. તો
ગ્લિટર એટલે ચમકવું, ગ્લીમ એટલે ઝબૂકવું, શાઇનનો ભૂતકાળ છે શોન, શાઇન એટલે ચળકાટ મારવો અથવા ચમકવું, બંને શબ્દકાળ ગ્લિટર અને શાઇન બંનેનો સેમ અર્થ છે, ચમકવું કે ચળકાટ મારવો, જ્યારે ગ્લીમનો અર્થ થશે ઝબૂકવું. તો આ જે તલવારો મેં મારા જૂના દિવસો દરમિયાન બનાવી હતી એ તલવારો સેંકડો એવા યુદ્ધના મેદાનમાં ચમકતી હતી, ઝબૂકતી હતી અને ચળકાટ મારતી હતી. પરંતુ નાવ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ, પરંતુ હવે તો મારામાં ઉભરાય છે. બ્રિમિંગ વિથનો મતલબ થશે ઉભરાવું, ભરેલું હોવું તે. પરંતુ હવે તો હું ઉભરાઈ રહ્યો છું. શાના વડે ઉભરાવું છું? તો ધ સાઇલેન્સ ઓફ ધ લોર્ડ, ભગવાનની ઈશ્વરની જે શાંતિ છે એ શાંતિ હવે મારામાં ઉભરાઈ રહી છે. હવે મારામાં એકદમ શાંતિ આવી ગઈ છે. જો અપોસ થયું, આમાં તલવાર વળતો હતો તો તલવારના વડે યુદ્ધ ખેલીને બધા ઉહાપો મચાવવાનું કામ કરે તલવાર. જ્યારે અહીંયા ભગવાને એનામાં એવું દાખલા આપે, એનામાં શાંતિ, એના હૃદયમાં શાંતિ આવી ગઈ. તો એણે શું કર્યું કે જે બધાના વચ્ચે યુદ્ધ ખેલાવનાર વસ્તુ જે તલવાર હતી એ તલવાર બનાવવાનું છોડી દેશે હવે, અને પોતે તલવાર બનાવવાનું શીખી જશે, મતલબ સાધન બની જશે. એ તો અહીંયા કહ્યું છે કે મારા જૂના દિવસો દરમિયાન હું એક તલવાર બનાવ બનાવ્યો હતો કે જે તલવારો સેન્ડ્રો એવા યુદ્ધના મેદાનોમાં ચમકતી હતી, ઝબૂકતી હતી અને ચળકાટ મારતી હતી. પણ હવે હું ભગવાનની નીરવ શાંતિથી ભરપૂર થઈ ગયો છું. ભગવાનની નીરવ શાંતિ મારામાં ઉભરાવા લાગી છે કે જેના કારણે આઈ એમ સીસ્ટ ટુ બી સ્વોર્ડ મેકર. હવે મેં તલવારનો ઘડવૈયો બનવાનું છોડી દીધું છે. સીઝ એટલે મેં તમને આપણે પહેલેથી જ કહ્યું છે, સીઝ એટલે અટકાવી દીધું કે છોડી દીધું. મેં હવે તલવારનો ઘડવૈયો બનવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્નિંગ ટુ બી ધ સ્વોર્ડ, અને તલવાર બનવાનું શીખી લીધું છે. સ્ટુડન્ટ્સ બીજા કેન્દ્રમાં એટલું ગુજરાતી જોઈ લઈએ આપણે. હું મારા વીતી ગયેલા દિવસો દરમિયાન તલવાર ઘડનાર ઘડવૈયો હતો કે જે તલવારો સેન્ટ્રોલેવા યુદ્ધના મેદાનોમાં ચમકતી હતી, ઝબૂકતી હતી અને ચળકાટ મારતી હતી. પરંતુ હવે હું ભગવાનની નીરવ શાંતિથી ભરપૂર થઈ ગયો છું અને હવે મેં તલવાર બનાવવાનું છોડી દીધું છે અને ખુદ તલવાર બનવાનું શીખી લીધું છે. હવે લાસ્ટ સ્ટેન્જા આવી ગયું. ઇન બાયબલ ટાઈમ્સ, મારા વીતી ગયેલા દિવસો દરમિયાન, આઈ યુઝ્ડ ટુ બી. ઇન બાયબલ ટાઈમ્સ, મારા વીતી ગયેલા દિવસો દરમિયાન, આઈ યુઝ્ડ ટુ બી અ ડ્રીમર. હું એક સ્વપ્નશીલ માણસ હતો. ડ્રીમ એટલે સ્વપ્ન થાય, ડ્રીમર એટલે સ્વપ્નશીલ માણસ, જે સ્વપ્ન જોતો હોય તે. વીતી ગયેલા દિવસો દરમિયાન હું એક સ્વપ્નશીલ માણસ હતો. હું હરનો મતલબ થશે ભરપૂર હોવું, ઉપર આવી ગયું છે. ડ્રીમિંગ વિથ એટલે પણ ભરપૂર હોવું, બંને સિનોનિમ છે. ફૂલ ઓફ એટલે પણ ભરપૂર હોવું, ટીમિંગ વિથ એટલે પણ ભરપૂર હોવું, ત્યારે આવા સિનોનિમ્સ આના અલગ અલગ છે. તો હું એક સ્વપ્નશીલ માણસ હતો કે જે ઉભરાતો હતો, ભરપૂર હતો. સાનાથી ઉભરાતો હતો? ઓન એવરી સાઈડ એન ઇન્સોલેન્સ. ઇન્સોલેન્સ એટલે અભિમાન, ઘમંડ, ગર્વ, કે જે ઘમંડથી ભરપૂર હતો, કે જેનામાં ભરપૂર પ્રમાણમાં ઘમંડ ભરેલું હતું. સાનો ઘમંડ હતો એનામાં? ઓફ એમરાલ્ડ એન્ડ પર્લ્સ. એમરાલ્ડ એટલે નીલમ, નીલમ એ મૂર્તિઓના રૂપમાં જે આવતું હોય છે તે નીલમ, જે આ દાગીનાઓમાં દાગીનાઓ જડવા માટે વાપરતા હોય છે તે નીલમ. અને પર્લ એટલે મૂર્તિઓ. હું તો નીલમ અને મૂર્તિઓનો માલિક છું, આવો એને ઘમંડ રહે. કારણ કે નીલમ અને પર્લ આ સૌથી મોંઘા એવા હીરાઓ હોય છે. એટલે કહ્યું છે કે હું એવો સ્વપ્નશીલ માણસ હતો કે જે માણસ નીલમ અને મૂર્તિઓ ના માલિક હોવાના ઘમંડથી ભરપૂર હતો. આવું ઘમંડ મારામાં ઉભરાતું હતું
એટલે કે સર્વશક્તિમાન, સર્વશક્તિમાન એવા ઈશ્વરના ચરણોમાં હું ઘૂંટણીએ પડું છું. પરંતુ હવે તો હું સર્વશક્તિમાન ઈશ્વરના ચરણોમાં ઘૂંટણીએ પડું છું. આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ ડ્રીમર. મેં સ્વપ્નશીલ માણસ હોવાનું છોડી દીધું છે. અને ખુદ સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. ફરીથી આ સ્ટેન્જાનું ટ્રાન્સલેશન જોઈ લઈએ. ઇન બાયગોન ટાઈમ્સ, મારા વીતી ગયેલા દિવસો દરમિયાન, આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. હું એક સ્વપ્નશીલ માણસ હતો. હું હરવન એવરી સાઈડ એન્ડ ઇન્ફ્લુએન્સ કે જેનામાં એમરાલ્ડ અને પર્લના મતલબ કે નીલમ કે જેનામાં નીલમ અને મોતીઓના માલિક હોવાનો ઘમંડ ભરપૂર હતો. હું એવો સ્વપ્નશીલ માણસ હતો કે જેનામાં નીલમ અને મોતીઓના માલિક હોવાનો ગર્વ ઘમંડ ભરપૂર પ્રમાણમાં હતો. પણ હવે હું સર્વશક્તિમાન ઈશ્વરના ચરણોમાં ગુંડણીએ પડું છું. મેં સ્વપ્નશીલ બનવાનું છોડી દીધું છે અને ખૂબ સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. સ્ટુડન્ટ્સ, આ પોએમ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલી છે અને હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે આ પોએમ દ્વારા આપણને ઘણું બધું સમજાવી દીધું છે. જે આ દુનિયામાં શાશ્વત સત્ય છે તે આ દુનિયાનું બદલનાર આ દુનિયામાં કોઈ પણ વસ્તુ બદલનાર કંઈ આપણે નથી, પરંતુ સાચું બદલવું તો ખુદ ભગવાન, સર્વશક્તિમાન ભગવાન જ છે. તો સ્ટુડન્ટ્સ, આપણે આ પોએમ જોઈ લીધી. હવે આપણે પછીના લેક્ચરમાં આગળ જોઈશું. ત્યાં સુધી મજા આપશો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.